गायत्री बेन राशि ने छे ने मारा वखाण करवानी टेव पड़ी गई छे। करवा देने मां राशि ना मोड़े क्यारे गज ने कोई ना च वखाण थाय छे। મારા મોઢે ક્યારેક તો વખાણ થાય છે રાશિ? કઈ વાંધો નહીં બેન, આ બંને વચ્ચે તો આવી મજાક ચાલ્યા જ કરે છે। દીદી દીદી શું થયું? તું રડે છે કેમ? જવા દે, મારે નથી કેવું, નહીં તો તમે લોકો મને ખોટી જ માનશો। પણ મને તો કહી શકે છે ને તું, બોલ શું થયું? તમે લોકો નહીં માનો પણ હું સાચું જ કહું છું, હું મમ્મી જેવી જ છું, મને પણ મારું પોતાનું સ્વાભિમાન વાલું જ છે। મને ખબર છે મમ્મી કે તારા હૃદય ઉપર શું વીતી રહ્યું હશે, અને એટલે જ મેં તારી માફી માંગવા માટે ફોન કર્યો છે। ના ના બેટા, તારે મારી માફી માંગવાની કોઈ જરૂર નથી। મને ખબર છે મમ્મી કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, અને એનો મને દિલથી પસ્તાવો છે। તું પ્લીઝ મને માફ કરી દે, જો તું મને જ્યાં સુધી માફ નહીં કરે ને ત્યાં સુધી મને ચેન નહીં પડે। રાશિ બેટા, તું ચિંતા ના કર, જે થવાનું હતું એ થઈ ગયું, હવે આપણે સકારાત્મક વિચાર રાખીને એમ વિચારવાનું કે જે થશે એ પણ સારા માટે જ થશે। એટલે તે મને માફ કરીને? હા બેટા, કારણ કે હું તને બહુ સારી રીતે ઓળખું છું, અને મને ખબર છે કે તું જે કંઈ પણ કરીશ ને એ પરિવારની ખુશી અને સુખ માટે જ કરીશ, અને આ જે કંઈ પણ કર્યું ને એની પાછળ તારો આશય સારો ને સાચો જ હશે। પણ બેટા, એની રીત ખોટી હતી। હા મમ્મી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, અને હવેથી આવું ક્યારેય નહીં થાય એનું હું ચોક્કસ ધ્યાન રાખીશ। સારું, હું તને માફ કરી દઈશ, બસ હવે તું નિશ્ચિંત થઈ જા। માફ કરી દઈશ એટલે તે મને માફ કરી નથી? ના, એના માટે એક શરત છે। શરત? કેવી શરત? એ શરત છે કે તારે મને એક વચન આપવું પડશે। કેવું વચન? તારે મને એ વચન આપવાનું છે કે હવેથી તું શુભ કુમારને હંમેશા ખુશી આપીશ અને હસતા રાખીશ। કેટલી મજા આવે છે નહીં મમ્મી? બહુ મજા આવે છે, મને તો બહુ મજા આવે છે, કેટલી સરસ ડિઝાઇન થાય છે। તો બીજી ચકડી આપને મમ્મી। સોરી બેટા। કેમ મમ્મી? કારણ કે આ તે જેટલા ફટાકડા ફોડ્યા ને એ ગયા વર્ષના વધેલા હતા, એટલે હવે બીજા ફટાકડા નથી, એટલે હું તારો આનંદ જાળવી રાખવા માટે બીજી ચકડી નહીં આપી શકું। લો બસ આટલી જ વાત મમ્મી, આ વાત તને નાની લાગે છે? હાસ તો મમ્મી, એમાં શું દુખી થવાનું, મને તો છે ને ખાલી આ ચકરીની ડિઝાઇન જોઈને જ આનંદ મળતો હતો, અને ડિઝાઇન જોઈને આનંદ મેળવવા માટે ને ફોડવાની જરૂર થોડી છે। બાજુમાં મારી ફ્રેન્ડ છે ને એ ફટાકડા ફોડે છે, હું છે ને એને જોઈને આનંદ મેળવી લઈશ। પણ બેટા, બસ મમ્મી હું છે ને મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું। હા જોયું ને તમે લોકોએ, આખો દિવસ બીજાનો જોઈને આનંદ માણવાનો, આપણે જીવીએ છે એટલે બિચારી કાવ્યા પણ બધું હસતે મોઢે સહન કરી લે છે। એ સહન નથી કરતી, એ સમજે છે। તમને શું ખબર પડે બધી? ખબર જ છે માંગીશું તોય નથી જ મળવાનું, એટલે સહન કરીને દુખી થવા કરતા હસતા મોઢે સ્વીકારી લેવું વધારે સારું। એને જ સમજણ કહેવાય જયા। પણ મારી દીકરી આ રીતે ઘૂંટાઈને જિંદગી જીવે છે ને મારાથી નથી જોવાતું, બાકીના દિવસોમાં તો ઠીક છે પણ તહેવારોમાં પણ આપણે ખાલી ને ખાલી જોઈએ છીએ। જો આ કાવ્ય તો સમજી ગઈ છે, પણ તારા શબ્દો આ તહેવારોમાં પણ એવા ને એવા જ હોય છે।
दादी आ धनतेरस ना दिवसे लक्ष्मीजी ना पगला दोरवानो शुं अर्थ? बेटा आम तो लक्ष्मीजी सदाय आपणे घेर आवे छे, पण एवुं मानवामां आवे छे के धनतेरस ने दिवसे એ આપણા દરવાજે આપણી પૂજાનો સ્વીકાર કરવા આવે છે, એટલે જ એ દિવસે આપણે એમના સ્વાગતમાં ઘરમાં રંગોળી કરીએ છીએ. ઉંબરે આપણે માતાજીના પગલાના સ્ટીકર ચોંટાડીએ છીએ કે પછી દોરીએ છીએ. આ પગલા માતાજીના આગમનનું પ્રતીક છે. આ વાત તો મેં પહેલી વાર જાણી. શું પહેલી વાર જાણ્યું મારી દીકરીએ? મમ્મી આ લક્ષ્મીજીના પગલા કેવા છે? અરે વા રાશિ, તે તારા જ પગલાની રંગોળી પૂરી. એટલે? એટલે એમ કે ધનતેરસને દિવસે લક્ષ્મીજીના પગલાની રંગોળી થઈ રહી છે. અને આ ઘરની લક્ષ્મી તો તું છે જ ને બેટા. દીકરી તો જન્મતા વેત જ લક્ષ્મીનો અવતાર કહેવાય છે. અને જ્યારથી તારા શુભ પગલા આ ઘરમાં થયા છે ને, ત્યારથી અમારે બધું શુભ જ થઈ રહ્યું છે. સુવર્ણાની વાત સાચી છે. થેન્ક યુ. સુવર્ણા બેટા, ધનતેરસની પૂજાની બધી તૈયારી થઈ ગઈ? હા મમ્મી, બસ આ તોરણ લગાવી લઉં ને એટલે પૂજાની તૈયારી શરૂ જ કરી દઉં છું. હા, મુહૂર્તનો પણ સમય થઈ રહ્યો છે. હા મમ્મી, બસ આટલું કામ પતાવીને કરું છું. મમ્મી, અહીંયાનું કામ તમે મારા ઉપર છોડી દો, અહીંયા હું છું ને. પણ બેટા, તું એકલી કરી શકીશ? મમ્મી, તમને મારા ઉપર વિશ્વાસ છે ને? વિશ્વાસ છે એટલે જ તો ઉમરાનું કામ તને સોંપ્યું છે. બસ તો પછી તમે નિશ્ચિંત થઈ જાઓ. તમે અંદર જઈને પૂજાની તૈયારીઓ કરો, હું અહીંયાનું કામ પતાવીને ફટાફટ અંદર આવીને તમને હેલ્પ કરું છું. ના ના બેટા, તું તારું કામ પતાવ, ત્યાં સુધીમાં પૂજાનો સમય પણ થઈ જશે અને તૈયારીઓ પણ થઈ જશે. સુવર્ણા, હું પણ હમણાં આવું જ છું. હા. વાહ રાશિ, યુ લુક સો બ્યુટિફુલ. શું કહો છો ગબ્બર સિંહ, કેવી લાગુ છું હું? ઠીક. બસ? ના ના, બધા તારી સામે ઠીક લાગે ને, એટલી બ્યુટીફુલ લાગે છે તું. આ તમારો આપેલો સ્પેશિયલ ડ્રેસ મારે અત્યારે પહેરવો હતો ને, એટલે સવારે ન પહેર્યો. સમજ્યા? હું સમજી ગઈ. ચાલો બંને સાથે આવીને ઉભા રહો, હું તમારા મસ્ત પિક્ચર્સ ક્લિક કરું. હજુ કેટલી વાર છે પપ્પા? એ સમય ના બહુ પાકા છે, સમય થશે એટલે આવી જશે. હા, પણ હવે રાહ નથી જોવાતી. તમારે અમને એક કલાક પહેલાનો સમય આપવો જોઈએ ને. ચિંતા ના કરશો, તમે એકવાર માયાભાઈને સાંભળશો ને તો તમને એમ થશે કે એમને સાંભળવા આખો વર્ષ પણ રાહ જોવી પડે ને, તો એ લેખે છે. કેમ છો બધા, મજામાં? અરે માયાભાઈ, પધારો પધારો, આવો ને. અમે બધા તો મજામાં છીએ. કેવી કેવી ઘટના માલીમાં દીકરીને પસાર થાય. હવે એનું જો અત્યાર સુધી શું હતી, દીકરી હતી, હવે શું શબ્દ આવ્યો? વહુ. દીકરો બાપના કુળનો દીવો બને છે, કુળ દીપક. પણ જ્યારે મારા દેશની દીકરી, એ તો બે ઘીરે દીવા કરે છે, બે કુળને ઉજાળે છે. શું કામ? એને એ પણ ખબર છે કે મારાથી ભૂલથી જો કાંઈક ભૂલ થશે તો તરત કહેશે કે આ કોની દીકરી છે. અને માવતરે આ સંસ્કાર નહીં આપ્યા હોય, પરણીને જાય. પણ જો તમે એમાં દીકરીની જે વિદાય થતી હોય એ તો અદ્ભુત છે સાહેબ. આ દેશનું વિદાય જે ગીત, દીકરી ગાડામાં બેસી ગઈ હોય, ગાડીમાં બેસી ગઈ હોય, અને દીકરીને પછી પરિવારના બધા મળી મળી, અને છેલ્લે સાહેબ બધા મળી લે ને, ત્યારે છેલ્લે દાદો મળવા જતો હોય, વડીલ પછી મળવા જતો હોય, જેને રમાડીને મોટી કરી છે, દાદાને દાઢી ખેંચી છે, દાદાના વાળ ખેંચ્યા છે, દાદાને વારંવાર પૂછ્યું છે, દાદા આને શું કહેવાય, દાદા આને શું કહેવાય. વિદાય ગીત દાદો ત્યારે મળવા જતો હોય સાહેબ, એ તો જેની દીકરીએ જેને વળાવ્યું હોય એને ખબર પડે છે કે દીકરીને વળાવી કેવું મોટું કામ છે. ત્યારે અમારા ગામડામાં દાદા એવા ગીત ગવાય, વળાવા જાય ને, દીકરીને બેસાડી દીધી હોય પાસળની બેનપણીઓ, સાહેબ રોઈ રોઈને ત્રાંબાના પતરા જેવી આખું થઈ ગયું હોય,
આ ચિત્રો મેં જોયા છે, મારી નજર સામે મેં જોયા છે, એ આપને સામે વાત કરું છું. લોક સાહિત્ય એટલે શું? લોકો માલે મળેલી વાત લોકો સુધી પહોંચાડવી.